एक बाद एक धारासभ्य मुख्यमंत्री ने पत्र लखी ने पोताना विस्तार में खूटता कामों सत्वरे करवामां आवे तेवी मांग करी रह्या छे। त्यारे महत्वनुं छे के पाटणना कोंग्रेसना धारासभ्य किरीट पटेले पण मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पत्र लख्यो छे अने पत्र में शुं कह्युं छे, शुं मांग करी छे, आवो आपने जणावीए आ अહેવાલમાં। नमस्कार, हूँ भक्ति राजगोर अने आप जोई रह्या छो गुजरात तक। राज्यनी अनेक ग्राम पंचायतों में लांबा समय थी चूंटणी करवामां आवी नथी, त्यारे बाकीनी जे ग्राम पंचायतों छे तेमां तात्कालिक चूंटणी योजवामां आवे तेवी मांग उठी छे। आ बाबते पाटणना धारासभ्य किरીટ પટેલે मुख्यमंत्री भूपेन्द्र पटेलने लेखितमां रजूआत करी छे। लांबा समयथी વહીવટદારો ન હોવાથી ગ્રામ પંચાયતનો વહીવટ અટકી રહ્યો છે, જેના પગલે આ દિશામાં તાત્કાલિક વિચારણા કરી ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી ધારાસભ્યએ માંગ કરી છે। तो बीजी बाजू गामना वहीवटनी जवाबदारी संभाळता तलाटीओने 8-10 गामोनो चार्ज सोंपवामां आव्यो होवाथी कामनो बोजो वधी रह्यो छे, परिणामे तेवो कोई पण कामने पूरतो न्याय आपी नथी शकता। तो बीजी तरफ वहीवटदारोनी घटना परिणामे वहीवटमां मुश्केली ऊभी थई रही छे। तो राज्यमां तलाटीओनी घटनो मुद्दो पण रजूआतमां टांકવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે તલાટીઓની ઘટ હોવાથી જરૂરી કામો વેગવંતા બની શક્યા નથી અને કામમાં પણ અનેક અડચણો આવી રહી છે, જેથી તાત્કાલિક ચૂંટણી યોજવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ચૂકી છે। શા માટે ચૂંટણી યોજાઈ નથી રહી તેવા અનેક મુદ્દાઓ પણ પત્રમાં ટાંકવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 3000થી વધુ ગામોમાં લાંબા સમયથી ચૂંટણી યોજાઈ નથી। એપ્રિલ માસમાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ અનામતની માંગ ઉઠતા આ મુદ્દો અભિરાયે ચડી ગયો હતો, જેનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી। મહત્વનું છે કે લાંબા સમયથી જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી ત્યાં અનેક કામ ખોરંભે ચડી ગયા છે, જેના પગલે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે હવે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ગ્રામ પંચાયતોની ચૂંટણી સત્વરે કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર દ્વારા હવે ક્યારે ચૂંટણીઓ યોજવામાં આવે છે। ગુજરાતની રાજનીતિ અને ગુજરાતને લગતા તમામ મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે, અને દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર એક ક્લિક પર મેળવવા માટે આપ લોગિન કરો અમારી વેબસાઇટ ગુજરાત તક .in પર। ને અમારો આ અહેવાલ જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરવાનું પણ ન ચૂકતા। નમસ્કાર।